આભાર ફાતેમાબેન બેન કોઈ ખૂબ સારા વક્તા હોય ને તો શ્રોતાઓ એટલા લાગણીપૂર્વક ન સાંભળે પણ એના દિલના સાદા શબ્દો હું જોતો હતો કે શ્રોતાઓ બધા જાણે ધ્રુસકે ધ્રુસકે અંદરથી રૈયા હૃદયમાંથી રડતા હોય ને એવી રીતે આપના શબ્દ બધા શ્રોતાઓએ ઝીલ્યા છે દાનની સરવાણી આગળ વધતી રહી છે ડૉક્ટર ધીરુભાઈ આહિર તરફથી ભાઈ આનંદભાઈ બાલુભાઈ આહિરના સ્મરણાર્થે એક લાખ રૂપિયા પચીસ હજાર રૂપિયા લાલજીભાઈ કળથિયા બોટાદવાળા તરફથી પચીસ હજાર શ્રી માધવજીભાઈ માણિયા બોટાદવાળા તરફથી એકાવન હજાર રૂપિયા માધુભાઈ રીણાભાઈ કળસરિયા વાઘનગરવાળા તરફથી એક અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા અર્જુનભાઈ ભગવાનભાઈ અગિયાર હજાર રૂપિયા મોહનભાઈ ખૂટવડાવાળા અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા જતીનભાઈ જોધાભાઈ બલદાણિયા અગિયાર હજાર રૂપિયા સોરી એકવીસ હજાર રૂપિયા મનુભાઈ રત્નાભાઈ ઉમણયેદરવાળા હડિયા અગિયાર હજાર રૂપિયા શુકલભાઈ કાબાભાઈ વાઘનગરવાળા અને મણ ઘઉં કવાડ બાબુભાઈ ભૂરાભાઈ તથા સહપરિવાર ગામ વરલ મુસ્તાકભાઈ મેમણ તળાજાવાળા તરફથી પાંચ હજાર રૂપિયા દર્દી એક ગરીબ છે પણ તમારા હાથે ઓપરેશન થયું છે એટલે લાગણી થઈ અને મથુરભાઈ મોહનભાઈ વાઘમસિંહ તરફથી એકાવનસો રૂપિયા અમારા કઝિન બ્રધરભાઈ રમેશભાઈ બચુભાઈ બલદાણિયા તરફથી અગિયાર હજાર રૂપિયા એકાવન હજાર રૂપિયા ઘૂસાભાઈ કાતરિયા સોરી એક એકાવન સો રૂપિયા એકાવન સો રૂપિયા ઘૂસાભાઈ કાતરિયા ગામ ભાદરોડવાળા તરફથી અને સ્વર્ગવાસી અંજુબેન એભાભાઈ કાતરિયાના સ્મરણાર્થી ગામ ધરાય તરફથી પાંચ હજાર રૂપિયાનું દાન મળે છે બધાને ગિરદાવીએ છીએ સાથે સાથે વલ્લભભાઈ પીઠાભાઈ કળસરિયા શોભાવડવાળા તરફથી એકાવન હજાર કીધા છે ને ભાઈ હવે એની તો સ્ટોરી કહું તો અડધો કલાક થાય પણ આવી મારો હારે ભણવાવાળો છે કેન્સરની બીમારીથી પીડાય છે પણ એણે આજે એકાવન હજાર રૂપિયાનું દાન સદભાવનાને આપી અને સદભાવનાના ઋણી બન્યા છે અમારા બેન અહીંયા આવ્યા છે મારા ટીચર છે હમણાં દોઢ લાખ રૂપિયાનું મારા પ્રાથમિકના ટીચર પ્રવીણાબેન અહીંયા નીચે છે એટલે એક મિનિટ હું આપું છું પણ પ્રવીણાબેન ખૂબ લાગણીવાળા મને જેણે ભણાવ્યો એમને ને એમના પતિ બંને અમારા ટીચર હતા અરવિંદભાઈ એ કંઈક બે શબ્દો કહેવા માંગે છે એવા પ્રવીણાબેનને હું અહીંથી માઇક આપું છું પ્રવીણાબેનના બેન ત્યાં ઉભા રહેવા આપે તો પછી હું લઈશ કરો થાય ને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આશીર્વાદ કે મારા અને મારો બાબો ચાર બેબી એક બાબો છે આર્મીમાંથી શ્રીનગરથી આઈસીયુમાંથી હું લઈને આવી અને એમને એમ કીધું કે બે લાખ રૂપિયા પહેલાં તમે જમા કરી દો ડૉક્ટરનું નામ નહીં દઉં ભાવનગર મારા બાબાએ કીધું હું મરી જાઉં તો ભલે મરી જાઓ મને પ્રવીણભાઈ પાસે લઈ જાઉં અને હું લાવી ત્યારે મારા હસબન્ડ બે મહિના થયા હતા ગુજરી ગયા મેં એને સર કીધું તો મને ખીજાણા સર કહેવાય પછી એણે મારા બાબાને ખાલી સ્ટેન્ડ મૂકી અને ઉતરું જો છું એ વાત કરું તો પણ એક દિવસમાં એને અમને રજા દઈ દીધી અને બેન એને કાંઈ નથી તમે હરિદ્વાર ફૂલ પધરાવા જાઓ કાંઈ નહીં થાય અને હકીકતે અમે હરિદ્વાર ત્રણ દિવસ રહ્યા એક ખોટી ટીકડી પણ લેવી નથી પડી અને સાહેબ તો આટલી નાની આવકમાંથી પણ ઘરના નહીં કોઈને નહોતા કહેતા મારી બેબી કેપીએસ કોલેજમાં પ્રોફેસર એમબીએમાં છે એ ને હું આવ્યા મને કે કોઈને ન દેવાય તમારા દસ દસ રૂપિયા ટ્યુશનના છે આમાં એટલે સાક્ષાત ભગવાન છે અને પ્રવીણભાઈને આપો અને હું અહીંયા આવી બહુ દિલથી મને બધું બતાવ્યું અને હું નક્કી કરું એ મારે કહેવાય નહીં પણ મારી દર વર્ષની સરવાણી અહીંયા હશે અસ્તુ ખૂબ ખૂબ એને અને બધા જે દાતા છે દાતા તો હોય પણ જ્યાં વસ્તુ એક કલેક્શન કરી અને ભગવાનની જેમ હું ધ્રુજું છું કેટલી એને શક્તિ આપી એમ અને હું એને કાયમ હું અને એના સર કહેતા કે તું તો બેટા કાંઈક બનવાનો છો આજે ભગવાન એને બનાવ્યા ભગવાન જ ખાસ ભગવાન જ બનાવ્યા અસ્તુ પ્રવીણાબેન નામ ને પરબેન શું નામ પ્રવીણાબેન પ્રવીણાબેન જ નામ આ પ્રવીણભાઈ ખરેખર અમે બરાબર છે અમારા બેના નામ બહુ આવે ને પ્રવીણભાઈ મારું નામ બધા આવે પણ આખી એ ટીમ પ્રવીણભાઈ કીધું બધા એવા જ દિલથી કામ કરે છેલ્લામાં છેલ્લો માણસ અમારે તલકાજડાના બાલાભાઈને જોઈ લો પણ બધાની સાથે પ્રમાણિકતાથી નીતિથી પ્રમાણ નમ્રતાથી વ્યવહાર દરેક દર્દીઓને સીધો સાધો જવાબ શાંતિથી એનો ઉકેલ દાનની સરવાણી એટલે વક્તા તો બરાબર દાતા જાય તે વાહ ને વાહ એટલે વક્તાઓ માફ કરે શરદભાઈ અને ધારાસભ્યોની પણ માફી ઈચ્છું પણ આ જે પ્રવાહ છે પ્રવીણભાઈના ભાઈ જ સંજયભાઈ ભગવાનભાઈ બધાની હમ એટલે આમાં ભૂલમાં લખાયું છે સંજયભાઈ જાનાભાઈ જાનાભાઈ ભગવાનભાઈ બલદાણિયા એમના તરફથી એક લાખ રૂપિયા સદભાવનાને મળે છે હરિભાઈ નકુમ હમણાં જેમને આપણે આવકાર્યા એટલે ઉભા કરીએ નઈ નહીં ઊભા ઉભા કરીએ હરિભાઈ એક મિનિટ એક મિનિટ એક મિનિટ હરિભાઈ નકુમ એક લાખ રૂપિયા બાબુભાઈ રામ લાખ રૂપિયા બાબુભાઈ હા બાબુભાઈ રામ એક લાખ અને એકાવન જ રૂપિયા હજાર રૂપિયા મરહુમ શેખ સમસુદિનભાઈ છતરિયા પરિવાર તરફથી મારે યાદ કરવું જોઈએ કે બાણું ત્રાણુંમાં હજી કળસારની અંદર પગ નહોતો મૂક્યો મેં ત્યારે સૈયદના સાહેબ આવ્યા હતા મહુવામાં અને શમસુદ્દીનભાઈએ મને એમનો જ્યાં ઉતારો હતો સૈયદના સાહેબનો ત્યાં બોલાવ્યો હતો બપોરના બાર વાગે અને એક લાખ રૂપિયાનો છેક એ વખતે સદભાવનાને એમણે આપ્યો હતો પછી બીજે ત્રીજે દિવસે પાછા એક લાખ રૂપિયા મૂક્યા રોકડા આપણે રોકડા તો લેતા નથી નામ જોઈએ દાનનું તો એને હારે પચાસ નામની યાદી મોકલી કે આટલા આટલા નામના આટલા કરીને એક લાખનો સરવાળો તમે આની પહોંચ આવી રીતે બનાવી દેજો આટલી કાળજીથી આપણને કાયમ મદદ કરનાર હતા સમસુદીનભાઈ એનું પરિવાર પણ કાયમ એવી જ રીતે આપણી સાથે દી તન મન અને ધનથી જોડાયેલું છે હવે એક બહુ જાણીતી વાત છે પોપટભાઈ ફાઉન્ડેશન ક્યાં છે ભાઈ પોપટ પોપટભાઈ રજની રજની એનું બે નામ છે હો અહીંયા આવી જાય રજનીભાઈ ટીમ એને નીચે અહીંયા બોલાવીએ છે બે લાખ રૂપિયા બે લાખ રૂપિયાનું દાન એનું નામ બહુ જાણીતું છે હોય આપણી વાત એક અહીંયા મૂકે ને તો કેટલા લાખ ખબર નહીં કેટલાય લાખો રૂપિયા લોકો જોઈ શકે એવું એનું નામ છે એકવાર જ્યાં અમારા પહેલામાં આવી ગયા હતા કલ્પર વેલામાં ત્યાં ધમ જળાશે અહીંયા નીચે ઉભા રહો કેમ કે અહીંયા ઉપર આપણે પચીસ લાખનું સન્માન કર્યું તમારું નીચે કરી લઈએ છીએ પોપટ ફાઉન્ડેશનમાંથી પોપટભાઈ રજનીભાઈ ચેરમેન એટલે રજનીભાઈ એટલે પોપટભાઈ એના ચેરમેન છે પછી નર નરેશભાઈ અડિયા પ્રોજેક્ટ મેનેજર નરેશભાઈ અડિયા તરુણ મિશ્રા ક્યાં છે તરુણ મિશ્રા એ મેનેજિંગ ડિરેક્ટર પ્રતિક કાતરિયા પ્રોજેક્ટ મેનેજર અને મુકેશભાઈ પ્રોજેક્ટ મેનેજર આ લોકોને પણ આપણે ધન્યવાદ આપીએ છીએ અને આ ગુજથી એમનું સન્માન કરી લઉં છું બંને આવો અહીંયા પરિવારે તો ઘણું આપ્યું છે કરોડ ની નજીક થવા જાય છે પચાસ લાખ ને પચીસ લાખ ને જે કઈ જોઈએ પાછું આપ્યા કરે તો આજે ફરી વખત પચાસ પચીસ લાખ રૂપિયા ધકાન પરિવાર તરફથી અહીંયા ધકાન સાહેબ ઉભા થઈ શકશો બે મિનિટ ખૂબ ધન્યવાદ તરફથી રૂપિયા ક્યાં છે ઉભા થઈ જાઓ ત્યાં પછી નરસિંહભાઈ દુલાભાઈ કલસરિયા વાઘનગર અગિયાર હજાર રૂપિયા હવે ખૂબ સમય અમે લઈએ છીએ પણ દાતાઓ આમ તો તમને ખબર છે ને નજરભાઈ ત્યાં ઊભા છે દાતાઓ એટલે સો રૂપિયા આપવા બહુ કઠણ છે ખબર છે ને અરે મેં તો પચીસ રૂપિયા માટે ઝઘડતા ઘણાને જોયા છે અરે દસ રૂપિયા માટે તો પછી આટલી ઉદારતા ખૂબ ખૂબ બધાને ધન્યવાદ પ્રવીણભાઈ દાતાની સરવાણી શરૂ છે હું બધાને ઊભા નથી કરી શકતો નામ બોલી જાઉં છું તમે અમારી લાગણીને સમજજો બીજલભાઈ પુનાભાઈ કાતરિયા અગિયાર રૂપિયા એકત્રીસ હજાર રૂપિયા દિનેશભાઈ વાણિયા મનસુખભાઈ કળસરિયા અને મનુભાઈ બલદાણિયા તરફથી અગિયાર હજાર રૂપિયા લાડુભોર લાખાભાઈ બાઘાભાઈ ગામ સાંખડાસર તરફથી બસો ને એકસો બસો ને એક મણ ઘઉં વાળા ધનુભાઈ બચુભાઈ પટેલ પરિવાર ગામ વિજપડી રાઘવભાઈ હાદાભાઈ તરફથી અગિયાર હજાર રૂપિયા અગિયાર હજાર રૂપિયા કાંતિભાઈ દેવરાજભાઈ મિસ્ત્રી ડોડિયા તરફથી અગિયાર હજાર રૂપિયા રાહાભાઈ કાનાભાઈ ગોરણકાવાળા તરફથી પચીસ હજાર રૂપિયા બાબુભાઈ નારણભાઈ વાળા પાવઠી તરફથી એકાવન હજાર રૂપિયા નાગજીભાઈ છગનભાઈ ઝીંજાળા સદભાવના સ્કૂલ ગામ પાવઠી તરફથી નારણભાઈ ધામેલિયા વિશાલ મેડિકલ તરફથી અગિયાર હજાર રૂપિયા એક લાખ રૂપિયા હકાભાઈ બોગાભાઈ ઝીંજાળા હાદાભાઈ હરિભાઈ બલદાણિયા અરવિંદભાઈ ગોકળભાઈ સરનેમ નથી વચાતી પણ અરશીભાઈ કથળભાઈ ઝીંજાળા મગનભાઈ કાનાભાઈ કળસરિયા મોહનભાઈ ગોબરભાઈ રાઠોડ અને કૈલાશભાઈ ગોકળભાઈ અભાણી બધાના આભારી છીએ આ ઘણા બધા પરિવાર આ ધકાણ સાહેબને તમે ઓળખતા નહીં હો પણ એ કળસરિયા સાહેબના વેવાય છે આજે અનિલભાઈ સિસારા જે નવા ડીવાય બન્યા છે એમ અહીંયા હોય તો સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે અને એમને આવકારીએ છે ચકુરભાઈ વાળા વાળા તરફથી એક ગુણ ઘઉં અત્યારે પ્રાપ્ત થાય છે અગિયાર હજાર રૂપિયા ડોક્ટર ડીયુ મોરી પીડિયાટ્રિશિયન આપણે કલરવ હોસ્પિટલ મહુવા તરફથી પ્રાપ્ત થાય છે એકાવનસો રૂપિયા પંકજભાઈ વિશાલ પંકજભાઈ કલસારી વાઘનગર આહિર સમાજ તરફથી એકાવન હજાર રૂપિયા આજના દિવસે પ્રાપ્ત થાય છે દાતાઓની સરવાણી ખૂબ વધી રહી છે હવે સમય એટલે દાતાને જાહેર કરીશું કારણ કે હજુ આપણે ઘણા બધા આપણા મુખ્ય મહેમાનોને સાંભળવાના છે હું અહીંયા ધારાસભ્ય છે મેરામભાઈ ગઢવી છે કેટલા બધા વક્તાઓ છે જેને અમારે લેવા જોઈએ સાંભળવા જોઈએ પંકજભાઈને પણ સમયના અભાવને લીધે આપણે એમનો લાભ નહીં લઈ શકીએ હવે હું આપણા મુખ્ય અતિથિ એ પહેલા પાંચ મિનિટ આ મહેંદી બાપુના આશીર્વાદ મહેંદી બાપુને થોડી ઉતાવળ છે તો મહેંદી બાપુના આશીર્વાદ લઈ લઈએ અને પછી આપણા મુખ્ય અતિથિઓને લેશું મહેંદી બાપુ બિસ્મિલ્લાહ રહમાન રહીમ અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન અરહમાન રહીમ માલિકી યોમિદ્દીન ઇયાક નબદુ વ ઇયાક નસ્તઈન ઇદિન અસરાતલ મુસ્તકીમ સરાત અલ લઝીના નમતા અલહીમ ગૈર મકઝુબીમ વલિન સલામ દુઆ સિયારામ ખરેખર ટાઈમ ઘણો બધો થઈ ગયો છે મારે બેન ને મારા પાડોશી બેન વિશે ને ફાતેમા નામ ઉપર થોડીક ચર્ચા કરવી છે પણ એ પહેલાં સદભાવના પરિવાર અને બેન પરિવાર ફખરુદ્દીન મરૂણ ફખરુદ્દીનભાઈ પરિવાર તરફથી હવે આમાં હું વાત તો ઘણી બધી થઈ ગઈ છે પણ મારે બે ત્રણ વલ્લભભાઈ છે ને શેરમાં જ વાત કરી દેવી છે તો આ બધાને આવકારતા એક શેર છે કે ખુલુસો મોહબ્બત કી સે તર હૈ કે ખુલુસો મોહબ્બત કી સે તર હૈ ચલે આઈએ એ સદ એ સદભાવના પર્વ હૈ કે ખુલુસો મોહબ્બત કી આ કનુભાઈ છે ને સૂફી સન જેવા માણસ છે એટલે શાયરે કીધું કે ખુલુસો મોહબ્બત કી સે તર હૈ ચલે આઈએ સદભાવના પર્વ હે

તો કનુભાઈ વિષય મારે કાંઈ કહેવાનું ન પણ એના શેરમાં કનુભાઈની આપણે વાત કરી નાખીએ કે ચલે તો હવા રૂકે તો ચાંદ જેસા હે તમારે સમજવા જવો શેરમાં આપણે કાંઈ બીજા વખાણ કરવાના તો હોય નહીં કચરીયા સાહેબ ડીન સાહેબ કે ચલે તો હવા રૂખે તો ચાંદ જેસા હે એ શખ્સ ધૂપ મેં બી છાઉં જેસા હે એટલે આ બધું શું છે કે એ બધી એની એની એને લખાઈ ગયેલું હોય અને જ્યારે ફાતેમાબેનની વાત આવે તો અમારે અત્યારે છે ને એક મજલીસનો પ્રોગ્રામ ચાલે છે મુસ્લિમ સમાજની અંદર કે જેના બે ફાતેમા હતા જે પ્રોફિટ મોહમ્મદ સાહેબની દીકરી હતા એનું મરણ દિવસ ચાલે છે એટલે મરણ દિવસ આપણે મોહરમમાં કેમ દસ દિવસો એમ વીસ દિવસ એની મજલિસ થાય એટલે મોહમ્મદ સાહેબ પ્રોફિટ મોહમ્મદ સાહેબની દીકરી જે ફાતેમા હતા એના આ વીસ દિવસ મજલીસોના ચાલે છે કથાઓના ચાલે છે તો એ પોતે એક લાખ અલ્લાએ એક લાખ ચોવીસ હજાર પૈગંબરો મોકલ્યા આ દુનિયા ઉપર આપને તો બધાને ખ્યાલ હશે જાણતા હશે એમાં મોહમ્મદ સાહેબને બધાને સરદાર બનાવ્યા એક લાખ તેવીસ હજાર નવસો નવ્વાણું પૈગમ્બરના સરદાર હતા પ્રોફિટ મોહમ્મદ સાહેબ અને મોહમ્મદ સાહેબ એના સરદાર હતા આપણે જનાબે ફાતેમા જે ફાતેમા નામની દીકરી હતા ને એના માટે પોતે ઊભા રહી ગયા હતા પ્રોફિટ મોહમ્મદ સાહેબ મને હું કાલે વિચારતો હતો મેં કીધું આ કળસારની અંદર એક જમાનામાં જ્યારે અહીંયા શરૂ કર્યો ત્યારે હું વિચારતો કળસારની અંદર કેમ થયા કળસાર ગામ ક્યાં ને દવાખાનું ક્યાં ને આને બધું છે ત્યારે મને મોહમ્મદ સાહેબની એક વાત યાદ આવી કે અલ્લાહ દાખલા તરીકે એ ટાઈમની અંદર મેં રાવણભાઈ મોહમ્મદ સાહેબને અરબસ્તાનમાં કેમ ઉતાર્યા કારણ કે એ સમય એવો હતો કે જ્યારે જીવતા દીકરીઓને દફન કરી દેતા હતા એવો સમય હતો અને મોહમ્મદ સાહેબને ત્યાં એની નિમણૂક કરીને મોહમ્મદ સાહેબને પેગમ્બર બનાવ્યા એટલે એટલે મને એમ ખ્યાલ આવ્યો કે અમે પણ એક જગ્યા આપી તમને ખબર હોય તો અહીંયા ફાતેમા સોસાયટી છે બસ સ્ટેન્ડ છે આગળ એક અબ્બાસી મિશન ટ્રસ્ટ છે ત્યાં બોર્ડિંગ આપી તો ત્યારે જ્યારે અમે જેમાં જમીન ગિફ્ટ કરીને ત્યારે લોકો એમ કહેતા હતા કે જંગલમાં બોર્ડિંગ બનાવી અહીંયા છોકરા થોડા આવે પણ આજે આખો વિસ્તાર આ બાદ થઈ ગયો તમે કદાચ જુઓ તો ફાતેમા સોસાયટીમાં એમ મને પછી એમ થયું કે આ મોહમ્મદ સાહેબને અરબસ્તાનમાં કાંઈ મળે નહીં ત્યાં આવા બધા બુદ્ધુ માણસો અને પણ પછી મને એમ આવ્યું કે ખરેખર છે ને આ કોઈ એવી વ્યક્તિ હોય ને જેની અંદર પ્રભાવિત હોય જે ફરિશ્તા શિફત હોય સુફી સંત શિફત હોય એને જ અલ્લાયકા નિમણૂક કરીએ છીએ કળસારની અંદર કે એ નિમણૂક એ દાખલા તરીકે આ બધાની સેવા કરીએ કે આ ગમે એટલા માણસો હોય તો એને કળસાર આવવું પડે વડલી આવવું પડે હું તમને એક નાની એવી વાત કરી દઉં કે મારા એક મિત્ર અને મારા સમાજના જ એક ભાઈ એને દુબઈની અંદર પતરીનો દુખાવો પડ્યો તો મને ફોન આવ્યો મને કંઈ પત્રીનો બહુ દુખાવો પડ્યો છે તો મેઘું દવાખાને દેખાડી દો તમે તો એ કીધું કે મેં દેખાડી દીધું તું મેઘું તો મને કંઈ તો કેમ કરવું છે તો મને કહીએ પંદર હજાર દિરહમ કીધા મને પત્રી કાઢવાના કીટની અંદર પત્રી હતી પંદર હજાર દિરહમ વીસ રૂપિયાનો એક દિરહમ છે તમે કેટલા પૈસા તમને કે ત્રણ લાખ રૂપિયા થાય અરે ભાઈ મેં કહું ન હોય તમે મોવા આવી જાઓ અઠવાડિયામાં એ પોતે મોવા આવી ગયા મેં ડૉક્ટર સાહેબના પીએ છે તુષારભાઈને વાત કરી મેં કું ભાઈ આમાં હકીકત છે તો કે એને મોકલી દો મેં કહું હું તો જોગીરામપુરા છું યુપીમાં એક પ્રોગ્રામ હતો ને ત્યાં છું મને કીધું તમે એને મોકલી દો ને સાહેબે સાંજે ફાઇલ જોઈ લીધી ઓપરેશન થઈ જાય છે સવારે ઓપરેશન થઈ ગયું ચાર દિવસ રજા આપી દીધી પહેલાં તો સાહેબે કીધું કે મેંદી બાપુનો ફોન આવેલો એટલે કાંઈ પૈસા ન હોય પણ છતાં મેં કહું ભાઈ પૈસા તો લઈ લેવા પડશે સાહેબે ઓપરેશન કેટલામાં થઈ ગયું કીધી રહ્યા સાહેબ ખબર છે આઠ હજાર રૂપિયામાં એમાં દવાઈ આવી જાય ને રૂમ ભાડું આવી જાય ને ઓપરેશનને આવી જાય લો સાહેબને આ તો આવવા તો કેટલા બધા અનુભવ છે એક શાયર હતા સાહેબ એ બહુ મોહીબેના મો એની યારે મોહબ્બત કરે સાહેબ કરતાં એના વાઇફ મોહ એની યારે મોહબ્બત કરે હવે સીતા અંજાર સીતાપુરી સાહેબ જે મોરારી બાપુના અમારે જે અમે જે પ્રોગ્રામ કરીએ છીએ ચોવીસ પ્રોગ્રામો કર્યા છે બાપુ બાપુના પણ બાપુ એક તરફ હોય ને મોલાના બદલતા રહે એવા પ્રોગ્રામની અંદર અંજાર સીતાપુરી આવ્યા મને એ કીધું મને કે લખનૌમાં મુજબ એ કહા કે દોય કિડનીમાં આપકો પતરી એ ઓર મુજબ ઓપરેશન કરાના સિત્તેર હજાર રૂપિયા કહા એ હું તો બહાર હતો સાહેબને મેં કીધું સાહેબ પોતે ગયા અહીંયા બ્લુ ડાયમ ઓલે હોટલમાં હોટલ સનલાઇટમાં સાહેબ ગયા અહીંયા લી કે ક્યાંય બતાવીએ આપકો કે અમે આ જઈએ હવે એનું કોઈ મળે નહીં સાહેબ કે મને કહે આપણે આમાં આનું ઓપરેશન તો કરી નાખીએ પણ આમાં આના આની અંદર સહી કોણ કરશે ફોર્મમાં મેં કું તમે સહી કરજો ને હું કરી દઈ બીજું હું પેના વાઇફ લખનઉથી હતા ને એ બી એ કંઈ કે નહીં એમ નહીં હો હું આવી જાઉં મેં કું બાપ મેં સાયરને કીધું મેં કહું તમને મેં જે તોફો ને કવર આપશું ને એની કીધા ડબલ તો તમારી ફ્લાઇટની ટિકિટ થાય મેં કુ તમે ફિકર કરોમાં આ ડૉક્ટર ફરીસ્તા છે સાહેબ એ સિત્તેર હજાર રૂપિયાને કીધા થાય ત્યાં બે કિડનીમાં અહીંયા સાહેબે તપાસ કરી તો પત્રી એક કિડનીમાં જ હતી એ પત્રીનું ઓપરેશન થઈ ગયું એક એનો રૂપિયો લીધો ને સાહેબે મને એમ કીધું કે જે નજમ આ મોરારી બાપુના પ્રોગ્રામમાં જે અંજાર સીતાપુરી સાહેબે જે નજમ કીધી છે ને એ ખાલી છે ને આપણે ઘરે લઈ જઈએ મારા વાઇફ છે એટલે સાહેબે કીધું મારા વાઇફ છે એને સંભળાવવાની છે એ સાંભળ એ સંભળાવી દે ને આટલી જ એની ફી બે ભાઈ આને ફરિસ્તા કહેવાય શું કહેવાય સુફી સંત કહેવાય હે એટલે આ એવું છે હવે આ ફાતેમા બેન છે એને આવી એક અલ્લાહ તરફથી કેમ પેગમ્બરને વહી આવતી સંકેત આવતા એમ એને સંકેત જ થયેલો છે નકર આ વસ્તુ ન બને કોઈથી સમજાઈ ગયું હવે હું તમને તમને વાત કરું કે આ બધી વસ્તુ થાય અમારા રાતોલની અંદર જો અમારા અહીંયા સરપંચ બેઠા છે હિંમતભાઈ એના ભાઈ બેઠા છે દિનેશભાઈ જે એસડીએમ એસડીએમ હતા અહીંયા દિનેશભાઈ હળિયાના બધા બેઠા છે એને ખબર છે કે અમે રાતોલમાં જ્યારે બે જગ્યા આપી ડીન સાહેબ એક શિવ મંદિર નીચે આપીને એક આપી જગ્યા જે બનશાબી નીચે પછી મોરારી બાપુને બોલ્યા હતા આ પંકજભાઈ રૂપાલે છે ને એના એના ફાધર રક્કી રૂપાલે પછી આ યસુફભાઈ બેઠા છે ને એના એના છતરિયા સમસુદ્દીનભાઈ આ બધાને બોલાવ્યા મેં આપણે મેં એને પ્રોગ્રામ કર્યો ત્યાં એટલે મેં કીધું આ શિવ માટે શિવ વાડી માટે આપણે વાડી એક આપી આપણી આપી દીધી છે બધા બોલ્યા પછી મોરારી બાપુનો વારો આવ્યો ને એટલે મોરારી બાપુએ કીધું કે આ દુનિયાનો પહેલો એવો બનાવ હશે દુનિયાનો એવો પહેલો બનાવ હશે કે આપણે મહેંદી બાપુ તો એ તો સૈયદ કહેવાય એટલે સૈયદ તો જન્મેથી બાપુ કહેવાય અમારે સૈયદ આપણે ત્યારે બાપુ કહે સૈયદને પણ હવે મોહબ્બતમાં તો મુસ્લિમ હોય ને બધા મિયાં કહે ને મોહબ્બતમાં શિવને મહાદેવ કહે એટલે એ ત્યારે મોરારી બાબુએ એમ કીધું કે આજે એક એવો દુનિયાનો પહેલો એવો બનાવો છે એને નગીનદાસ બાપા સંગીજે કટર લેખક હતા એ એમ કીધું કે ખરેખર દુનિયાનો પહેલો એવો બનાવો છે કે મિયાએ મહાદેવને મદદ કરી ટાઈમ બામ તો સાહેબ બહુ ઘણો થઈ ગયો છે એટલે આખી મેં કે સિતાર આખી મેં શેર કહીને આપણે કે સિતારો કો આંખોમાં વાત તો ઘણી બધી છે ઘણા બધા આમાં સાહેબના અનુભવો છે અમારા અનુભવો છે સાહેબ અમારા સમાજની અંદર છે ને મેં સહીદો અહીંયા એક જ વાત નાની કરી દો એમાં આ ડૉક્ટરને લગતી છે અલ્લાહ એમ કીધું કે ભાઈ બે વસ્તુનું તમારે પાલન કરવાનું એક અલ્લાહ એટલે ખલકે ખુદાની ખિદમત ના અલ્લાહની ઇબાદત આ બે ખલકે ખુદાની ખિદમત એટલે શું કે આ ઇન્સાન છે એની ખિદમત એ મોટા મોટી એની અંદર આ બે બીમારી આવી જાય આ બધી આ આ જે આખું એની અંદર આવી જાય એટલે એ તમે કરી રહ્યા છો સમજાઈ ગયો એટલે એ આખીરમાં કે સિતારો કો કોઈ રખના બહુ હો આંખો મેખના બહુ રાત હોગી મુસાફિર હમ ભી મુસાફિર હો તુમ ભી મોડ પર મુલાકાત હોગી અને આખીમાં આપણે તો ઈ કેવું પડે બલદાણિયા સાહેબનું જે સંચાલન છે ખરેખર એ નોન સ્ટોપ કહેવાય આભાર મેંદી બાપુ દાનની ખૂબ મોટી સરવાણી છે પણ આપણને આ બધા દાતાનો લાભ જતો રહેશે આપણા વક્તાઓનો લાભ જતો રહેશે એટલે એક દાતા પરિવાર તરફથી બે શબ્દો ચૈતન્યભાઈ ચિન્હાર આર્કિટેક કહેવા માંગે છે તો ભાઈ ચૈતન્યભાઈને વિનંતી કરું કે પોતાના પ્રતિભાવો ટૂંકમાં રજૂ કરે નમસ્કાર બધાને મંચસ્ મહાનુભાવો અને ભાઈઓ તથા બહેનો હું પહેલાં તો ફાતિમાબેન અને ને અભિનંદન આપીશ અને એનાથી વિશેષ એમના પુત્રી અને તસમીનબેન અને મુર્તઝાજી કે એમણે એમના વિચારને આગળ ધપાવ્યો અને આ વસ્તુ ઈઝી નથી હું આર્કિટેક્ટ છું એક અને મુર્તઝાજીને જ્યારે મારી પાસે ઇન્વિટેશન લઈને આવ્યા મેં કીધું આટલું મોટું દાન ખરેખર મને તમને વંદન કરવાની ઈચ્છા થાય છે અને તો એણે એમ કીધું કે સર અમે આ એ મારી એક એજન્સી જ કહેવાય અને ટેક્સચર બધી બિલ્ડિંગ્સમાં મારા કરે છે અને મેક્સિમમ હું એમને જ સજેસ્ટ કરું છું કેમ કે મને એક સારા વ્યક્તિ દેખાય છે અને આજે એ આ દાન આપીને એણે ખરેખર પુરવાર કર્યું છે કે એવા કેટલા મોટા વ્યક્તિ કહેવાય કે આ લોકોની સદભાવ ના આપણા ટ્રસ્ટને આપીને સદભાવ સાથે એણે આટલું મોટું દાન આપ્યું અમારે એઝ એન આર્કિટેક્ટ મારે બીજું કંઈ નથી કહેવાનું બટ હું એવું માનું છું કે આ ટાઈપના જે વ્યક્તિઓ હોય એને મેક્સિમમ આપણે પણ મદદ કરી શકીએ અને આ ટાઈપના ટ્રસ્ટી અથવા ટ્રસ્ટ હોય એને મારે બીજું કંઈ આર્થિક દાન કરતાં હું એટલું કહી શકું કે અમે બુદ્ધિ દાનમાં વધારે બિલીવ કરીએ છીએ સો એને આર્કિટેક્ટ અહીંયા એસઓએ સ્કૂલ જે મહુવા આપણા ભાવેશભાઈ ને ત્રંબકભાઈ છે એમનું સ્કૂલનું નિર્માણ અમારા મારા ડિઝાઇનથી કર્યું છે પણ એના પછી અમને રસ્તામાં ભાવેશભાઈ ઘણી વાત કરતા હતા કે આપણા પ્રવીણભાઈ બલદાણિયાને કનુભાઈ જે કર્યું છે અને જે ચાલીસ ચાલીસ ઓપરેશન એક દિવસના કરે છે ને નિસ્વાર્થ ભાવે કરે છે કે કંઈ એક ભેગ ટાઇણી છે કે કઈ કરવા માટે નહીં પણ એને એક પેશન છે તો એ એ તો છે જ પ્લસ આપણે એસઓએસ હોસ્પિટલ પણ ત્યાં એની બાજુમાં જે એનું આર્કિટેક્ચર પણ આપણે કરીએ છીએ તો આ એરિયામાં ખરેખર એક મેડિકલ લેવલે જે કનુભાઈ અને પ્રવીણભાઈના ડૉક્ટર મિત્રો પ્રવીણભાઈ તો છે જ પણ ડૉક્ટર મિત્રો જે કરે છે ખરેખર વંદન કરું છું અને મુર્તઝાજીને ખરેખર આવીને અને એના જેવા લોકોને આવીને આવી એક વિચારથી સમાજને કંઈ આવે એવી એના માટે ખરેખર દિલથી વંદન કરું છું અને મારા તરફથી એટલું કહી શકું કે સદભાવના ટ્રસ્ટને ક્યારેય પણ મારો આર્કિટેક્ચરની જરૂર પડે તો નિસ્વાર્થ ભાવે હું સેવા આપીશ થેન્ક યુ ધન્યવાદ હવે મને ખબર છે આપણે બે કલાક પૂરા એક કલાક મોડો કાર્યક્રમ શરૂ થયો નહીં તો ત્રણ કલાકનો કાર્યક્રમ હતો પણ અગિયાર વાગે શરૂ થયો એક વાગે દસ મિનિટ થઈ છે હજુ ઘણા બધા સાંભળવા જેવા છે પણ હવે જો એ બધાને લેશું તો અરુણભાઈને પૂરો ન્યાય નહીં મળે અને શરદભાઈને પૂરો ન્યાય નહીં મળે એટલે હવે હું કાર્યક્રમને ટૂંકો પતાવતા આપણા મુખ્ય વક્તા અને જેને આપણે બધાને સાંભળવા છે કનુભાઈ બારૈયાનો બધાને હું ક્ષમા ચાહું છું કે આપણે બધાને માયક નથી આપી શક્યો પણ હું હવે આપણા તબીબી જગતના શ્રેષ્ઠ અને અમને કાલે તો એટલું બધું એના દ્વારા જાણવા મળ્યું કે બધાને ધરવી દીધા બે કલાક એવી મજા કરાવી એવા આપણા આદરણી વડીલ ડૉક્ટર શરદભાઈ ઠાકરને વિનંતી કરું કે પ્રચંગોસિત પોતાની વાત રજૂ કરે શરદભાઈ ઠાકર